फ्रेंड्स जय स्वामीनारायण। लास्ट टाइम आई हैड टॉल्ड यू पार्ट टू। इन दिस लेक्चर वी विल फिनिश दिस लेसन एट 6:55 AM। दे रीच देयर फर्स्ट चेक पॉइंट अ विलेज डेवलप मिर्थाल डाउन द अर्थ। तो ये 6:95 सवारे ये लोग क्या पहुँचे थे जे चेक पॉइंट है फर्स्ट चेक पॉइंट एक मिर्थाल नामक जो गाम है ने मिर्थाल डाउन ऑन द अर्थ पृथ्वी नीचे। कुकी बिगिन्स अ टाइम हिज टार्गेट अने कुकी ये शू करे छे ये समय की गणतरी करे छे। एज दे रेजर 450 meters त्यागिस प्लेन रॉक्स वायलेंटली ड्यू टू एयर मोव। जो हवे जे पोते 450 meters ऊंचे चढ़े छे ने रेजर ने ऊंचे चढ़वू त्यागिस प्लेन रॉक्स आम तो रोक खड़क थाय पण तो अहींया रॉक नो मतलब शू लेवानो झोला खावा। आरो सीके रोक एटले झोला खावा। तो त्यागी जो विमान है ये त्यागी विमान शू करे झोला खाए के वायोलेंटली आम तो वायोलेंटली हिंसक खाए पर यूं कहवाय कि विमान हिंसक झोला खाए यूं ना कहवाय खूब जोरदार वायोलेंटली एटले जोरदार रीते विमान झोला खावा लाग्यू। कोना कारणे ड्यू टू एर बम जो हवा उछालो आए ने एना कारणे ये पोते झूला खाए छे। आ बीट बम्पी हियर अने थोड़ा उछाल खावा पड़े सेज त्यागी ऑन रेडियो अने पोते रेडियो पर मैसेज आपे एने ब्रेकफास्ट मे कम अप बिफोर द बम गो डाउन अने बम नीचे जाए ने तो पेला नास्तो ऊपर आवी शके ये आवी पोते जॉब करे ये कूके जॉब्स अने मजा के मश्कर करे ने 200 hunters अपीयर फार टू द राइट्स एज एनिमी प्लेन्स। हवे जे हंटर्स हता ये देखाई अपने देखाई फार टू द राइट एज एनिमी प्लेन दुश्मन ना विमान तरीके ये पोते अपीयर थाए। दे टर्न अवे द एंड वेनिश अने पोते दिशा बदली ने ये शू थई गया अदृश्य थई गया। टू वेनिश एटले अदृश्य थई गयो टू वेनिश एटले अदृश्य थई गयो एनो समाज शू थाय डिसअपीयर एटले अदृश्य थई गयो अपीयर एटले देखाव अने डिसअपीयर एटले अदृश्य थई गयो। तो दे टर्न अवे दिशा बदली एन वेनिश एटले अदृश्य थई गया। देर आर क्लाउड्स ऑल अराउंड दरेक जग्याए सुई ए भाई वादळ छे क्लाउड्स એટલે વાદળ ઓલ અરાઉન્ડ એટલે ચોર તરફ ચારે તરફ એનો સમાજ શું થાય એવરીવેર એવરીવેર એટલે દરેક જગ્યાએ ચોર તરફ ધ અર્થ હેઝ ડિસએપીયર ટુ અને પૃથ્વીનું અદૃશ્ય થઈ ગઈ છે। ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ ટાર્ગેટ તો જે મિગ વિમાન છે ને એ ફાસ્ટ એપ્રોચિંગ એટલે ઝડપથી પાસે જાય છે કોની પાસે જાય છે ટાર્ગેટની પાસે લક્ષ્યની પાસે। નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ હવે આપણે ડાઈવ મારી કબડ્ડી તમે જોજો કબડ્ડીમાં પેલો શું કરે પ્લેયર ડાઈવ મારતો હોય પણ તો અહીંયા આપણે ડાઈવ મારતો શું લેવાનું નીચે જવાનું એના હાથમાં લેવાનું। તો નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ વાદળી નીચે જાય છે બંને વિમાન ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોઅર બંને વિમાન ઉડે નીચે ઉડે છે। કુકી સીઝ ધ ટાર્ગેટ હવે કુકને પેલો લક્ષ ટાર્ગેટ દેખાય એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ અને જેવું દેખાય ટાર્ગેટ એ પોતે શું કરે હી રિલીઝ ધ બોમ્બ ટુ રિલીઝ એટલે છોડવું RELEASE ટુ રિલીઝ એટલે છોડવું RELEASE ટુ રિલીઝ એટલે છોડવું તો હી રિલીઝિસ ધ બોમ્બ એ પોતે બોમ્બ છોડે। દિસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિજર એન્ડ બોમ્બ એમિંગ તો આ એક દિસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી એક ચોક્કસ તક હતી પરફેક્ટ એટલે ચોક્કસ પૂર્ણ અને એનો અપોઝિટ શું થાય ઇમપરફેક્ટ પરફેક્ટનો વિરોધી ઇમપરફેક્ટ અને ઓપોર્ચ્યુનિટી એટલે તક એનો સમજ શું થાય ચાન્સ ચાન્સ એટલે તક ચાન્સ એટલે તક
ઘણા મિત્રોને ચાન્સ મળતો હોય અને આપણે તર જવા દઈએ એટલે આપણે વસ્તુ પ્રાપ્ત થતી હોતી નથી. જીવનમાં એક જ તક મળે તો મિત્રો આપણે તકને ઝડપી લેવી જોઈએ. લક્ષ્મી ચાલુ કરવા આવે આપણે બળ દોવા જઈએ તો ના ચાલે. ટુ રિહર્સ એટેક પ્રોસિજર, પ્રોસિજર એટલે કાર્યપ્રણાલી, એન્ડ બોમ્બ એમિંગ, બોમ્બ વડે નિશાન લેવું, એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન. હવે જુઓ, એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ, ફાયરિંગ ગોળીબાર કરતી વખતે ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન, અને પોતે જે સ્વયં સજ્જાય કેમેરા હોય ને એ શું કરે છે, જેની જે ક્રિયા હોય ને એ રેકોર્ડ કરે છે. ધ ટુ પ્લેન સર્કલ ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ, તો બંને વિમાનો ગોળ ફેરે શું કરે છે, નીચે આવે, કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ, બીજા ટાર્ગેટ પર. આ બ્રિજ, બ્રિજ એટલે પુલ. બીજો ટાર્ગેટ કયો છે, બ્રિજ અપ, બી આર આઈ ડી જી ઈ, બ્રિજ એટલે પુલ થાય. હવે મિત્રો અહીંયા શરીર ધ્યાન નાખવાનું, બ્રિજમાં ના મિત્રો બી રહી જાય છે, બી આર આઈ જી બ્રિજ એવું લખે, બી આર આઈ ડી જી, અને આપણે ફ્રીંગ નો સ્પેલિંગ શું થાય, એફ આર આઈ ડી જી, તો એ સેમ બંને સ્પેલિંગ હોય છે. There was a strong wind, therefore they released the bombs earlier. હવે બોમ્બ સઘન ફૂંકાતો હતો ને એટલા માટે એમને બોમ્બ વહેલા રિલીઝ કર્યો એમને. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન વી હેવ ગોટ ઇટ રાઈટ, અને આ ચોક્કસ ગણતરીથી અમે કામ કરીએ. એક્યુરેટ એટલે ચોક્કસ, અને કેલ્ક્યુલેશન એટલે ગણતરી. એનું ક્રિયા પણ શું થાય, ટુ કેલ્ક્યુલેટ, ટુ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. નામ શું થાય, બે નામ થાય એના, કેલ્ક્યુલેશન અને કેલ્ક્યુલેટર, એ બંને નામ છે. વી હેવ ગોટ ઇટ રાઈટ, તો આપણે બરાબર કામ કર્યું છે. ધેસે વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, જો હવે જે દ્રષ્ટિ મર્યાદા છે ને એ બિલકુલ ખરાબ થતી જાય છે. અહીંયા વર્સ એ કઈ રીતે રૂપ છે મિત્રો, કમ્પેરેટિવ છે, એનું પોઝિટિવ શું થાય, બેડ થાય, બેડ વર્સ, અને સુપરલેટિવ શું થાય, વર્સ્ટ. તો એ જે વિઝિબિલિટી એટલે દ્રષ્ટિ મર્યાદા છે ને એ સખત રીતે ખરાબ થાય છે, બીકમ વર્સ. લેટ્સ ગો હોમ સેઝ કુકી, કુકી શું કહે, ચાલો આપણે પાછા જઈએ ઘરે. બેક એટ ધ બેઝ ધે રિપોર્ટ ધ આર્મી મેન, હવે આ પોતે શું કરે છે, અહેવાલ આપે છે, રિપોર્ટ આપે છે. હે એડવાઇઝ ધેમ, અને વખાણ કરે છે. ટુ એડવાઇઝ એટલે વખાણ કરવું, અને સમજ થાય મિત્રો, ટુ પ્રેઝ, ટુ પ્રેઝ એટલે વખાણ કરવા, ટુ એડમાયર અને ટુ પ્રે, એ બંને શું છે, સમાનાર્થી. ટુ એડવાઇઝ એટલે વખાણ કરવા, ટુ પ્રેઝ એટલે વખાણ કરવાનું. તો હી એડવાઇઝ ધેમ, કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઈટ પ્લેસ એટ ધ રાઈટ ટાઈમ, અને યોગ્ય સમયે તમારા વિમાન યોગ્ય જગ્યા પર હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી, અને તમે શું કરીએ, આર્મીને ઇફેક્ટિવ સપોર્ટ આપીએ, અસરકારક સપોર્ટ ટેકો આપીએ. લાઈક એવરી ઇન્ડિયન ફાઈટર પાયલોટ કુકી સુરેશ દસ સિવિલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર, જુઓ. અને જે ભારતીય લડાકુ પાયલોટ હોય ને એ ભારતીય લડાકુ પાયલોટની માફક આ કુકીએ શું કર્યું છે, અને ઉડ્ડયન કરે છે, સેવરલ 100 hours, કેટલાક સેંકડો કલાકોનું એ પોતે ઉડ્ડયન કરે છે વર્ષની અંદર. જનરલી 2 day-night flights એન્ડ 1 night-short, તો સામાન્ય રીતે 2 day-night જે દિવસની ફ્લાઇટ હોય ને એ 2 day-time flight, અને 1 night-shorting જે રાત્રિની ફ્લાઇટ હોય ને એને શોર્ટી કે શોર્ટી મતલબ ફ્લાઇટ લેવાનું. ધીસ મીન્સ ધેટ મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ, જુઓ. અને મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ, એના કામના કલાકો, એના અડધા કલાકો છે ને, મોર દેન હાફ એટલે અડધા કલાકનો, અડધા કલાકો પણ વધારે શું કરે છે, સમર્પિત થાય છે ટુ ફ્લાઇંગ મિશન, ફ્લાઇંગ એન્ડ રિપોર્ટિંગ. તો એ પોતે યોજના કરવામાં અને અહેવાલ આપવામાં એ પોતે એનો વર્કિંગ સમર્પિત કરે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીના સમયમાં 41-year-old કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર, અને બાકીના કામમાં શું કરે છે પોતે,
एक एटेक इंस्ट्रक्टर के काम करे इंस्ट्रक्टर एटे सिखावना एन एयर कॉम्बैट लीडर एंड अ टीचर ऑफ एक्यूरेट वेपन डिलीवरी टेक्निक्स अने ये बाकी ना समय में आटली कामगिरी करे एक तो एटेक इंस्ट्रक्टर तरीके एन एयर कॉम्बैट हवाई युद्ध ना लड़ा तरीके लीडर तरीके एंड अ टीचर ऑफ एक्यूरेट वेपन्स डिलीवरी टेक्निक जे चौक्स शस्त्रों जे फेंकवानी टेक्निक पद्धति छे ने एना टीचर तरीके पोते काम करे छे ही ऑल्सो सीज दैट ऑल द पायलट्स इन हिज स्क्वाड्रन मेंटेन हिज प्रोफिशिएंसी अने पोते ध्यान राखे कि एनी जे स्क्वाड्रन ना जे बीजा पायलटो छे ने ये शू करे निपुणता जारी राखे एनु पण रीते ध्यान राखे प्रोफिशिएंसी प्रोफिशिएंसी एटले निपुणता एवरी फ्यू इयर्स अने थोड़ा वर्षों में आ पायलट इज रेस्टेड फॉर अ ईयर और टू एट अ बेस जॉब अने पोते अने थोड़ा समय समय माटे शू करवामां आवे आराम आपवामां आवे छे द विंग कमांडर ऑफ 321 स्क्वाड्रन के सुरेश इज प्राउड ऑफ आईएएफ सो इज आईएएफ હવે જો આ જે વિંગ કમાન્ડર છે ને સુરેશ ટુ બી પ્રાઉડ ઓફ એટલે ગર્વ હો To be proud of એટલે નો ગર્વ હો To be proud of એટલે નો ગર્વ હો તો IAF નું ગર્વ છે અને IAF ને તેમનું ગર્વ છે તો મિત્રો આ રીતે આપણે લેસન સમાપ્ત કર્યો છે હવે મિત્રો આપણે થોડું હોમવર્ક જોઈ લઈએ એ હોમવર્ક તમારે જાતે કરવાનું છે ઇટ ઇઝ કમ્પલસરી ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ ડુ હોમવર્ક બધા માટે ફરજિયાત છે હું તમને સમજાવું છું પેલા તો વોકેબ્યુલરી જુઓ એમાં તમારે V1 ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ફોર ધ અન્ડરલાઇન વર્ડ આપણે સિમિલર કહીશું મિત્રો એક કરાવજો બાકી તમે જાતે કરવાના એ આ યુનિફોર્મ ધ ગાર્ડ નોઝ સુરેશ એન્ડ સેલ્યુટ છે તો રેકોગ્નાઇઝ એડમાયર્સ મેસેજ અને નોટ તો અહીંયા આપણે જાણવું ઓળખવું તો આગળ અમે જોઈ ગયા તો એમાં રેકોગ્નાઇઝ આવશે આ યુનિફોર્મ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ એન્ડ સેલ્યુટ છે બાકી તમારે જોઈ લેવાના પછી V2માં તમારે મેચ એ વિથ બી એ પણ તમારે કરવાની છે V3માં વિથ હેલ્પ ઓફ અ ડિક્શનરી ડિક્શનરી મદદથી તમારે એક્સરસાઇઝ કરવાની છે V4માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવિંગ ધ બ્રેકેટ ઉપર જે શબ્દો વર્ડ્સ આપ્યા છે એની મદદથી એ તમારે નીચે ખાલી જગ્યાઓ વાક્ય પૂર્ણ કરવાના છે એક કરાવું છું આઈ એમ બ્લેન્ક યુ તો આઈ એમ વેઇટિંગ ફોર યુ બાકીના તમારે જોઈ લેવાના V5 નંબર ઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ ઇન ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ્સ એઝ ધે અપીયર ઇન ધ ટેક્સ્ટ તો આ જે શબ્દો એ ફ્રેઝિસ છે એ ફ્રેઝિસ તમારે ઇવેન્ટ પ્રમાણે એને ગોઠવવાના છે પછી પાછળ મિત્રો જુઓ C4 તમારે કમ્પલસરી લખવાની છે આન્સર ધ ક્વેશ્ચન્સ V1 તો વખતે માટે કરવાની પણ તો C4માં પણ તમારે એ એક્સરસાઇઝ કરવાની છે C4 તો મિત્રો કમ્પલસરી કરવાની આન્સર ધ ક્વેશ્ચન્સ એ તમારે કમ્પલસરી કરવાની છે તો અહીંયા મિત્રો આ લેસન આપણે પૂર્ણ કરીએ છીએ જય સ્વામિનારાયણ